ભાગ એકમાં આપણે નવમી કક્ષાનું પુનરાવર્તન કર્યું હતું. હવે આ ભાગ બેમાં આપણે સ્પર્શક અને છેદિકાના વિશે જાણશું. આપણે આ વિડીયોમાં જે જે પણ જાણવાના છે તેની અનુક્રમણિકા કંઈ આ પ્રમાણે છે. સૌ પ્રથમ આપણે એક ઉદાહરણથી સ્પર્શક અને છેદિકાની વ્યાખ્યા કરીશું અને તેના બારામાં કંઈ કલ્પનાઓ કરશું, અને પછી તેના પછી આપણે બે પ્રમેયની સાબિતી કરશું. આ હશે આપણો આજનો ક્રમ. મિત્રો, આપણને ચા પીવાનો શોખ ખરો? તો ચાલો આપણે આપણી ચાની પ્યાલી અને ફેવરેટ મારી બિસ્કિટ લઈને નાસ્તો કરવા બેસીએ. આ ચાની પ્યાલીને જો આપણે સામેથી જોઈએ તો તે કંઈ આ પ્રમાણે દેખાશે. આ છે આપણી ચાની પ્યાલી અને આ છે આપણા મારી બિસ્કિટ. તમે જોઈ શકો છો કે આ ચાની જે સપાટી હશે તે આપણને આ નજરિયાથી એક રેખા ભાસશે. આ રીતે રેખા. હજી એક વસ્તુ મિત્રો, આ જે મારી બિસ્કિટ છે શું તે એક વર્તુળ છે? ના, આપણે બિસ્કિટને વર્તુળ ના કહી શકીએ, પણ એ બિસ્કિટનો બહારનો આકાર છે તે ફક્ત વર્તુળ છે. તો આપણે ખાલી બહારનો આકાર જ રાખીએ. હવે આ બિસ્કિટરૂપ વર્તુળ હું ચાની પ્યાલીની અંદર ડૂબોડવા માંગુ છું. તો અત્યારે તમે જોઈ શકો કે આ વર્તુળ અને ચાની સપાટી જે એક રેખા છે તેના વચ્ચે આપણને એક પણ બિંદુ સમાન નથી દેખાઈ રહ્યા. હવે જો એને નીચે અંદર ડૂબોડવા જાઉં તો તમે જોઈ શકો કે આ એક બિંદુ આપણને સમાન મળી આવે છે, પણ ફક્ત એક જ બિંદુ. જો હું આને હજી વધારે અંદર ડૂબોડું તો આપણે આ બે બિંદુઓને જોઈ શકીએ છીએ. આ બે બિંદુઓ સમાન છે અને આ બે બિંદુઓ વચ્ચે કંઈ આટલું અંતર છે. હવે હું આને જો હજી વધારે અંદર ડૂબોડું તો હજી પણ બે જ બિંદુઓ સમાન છે, પણ આ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. હવે આ જ સમજણથી આપણે સ્પર્શક અને છેદિકાના વિશે સમજીએ. સૌ પ્રથમ આપણે સ્પર્શકની વ્યાખ્યા કરી લઈએ. વર્તુળના સમતલમાં દોરેલી કોઈ રેખા કે જે વર્તુળને એક જ બિંદુમાં છેદે છે તે રેખાને સ્પર્શક કહેવાય, અને તે વર્તુળના જે બિંદુમાં છેદે છે તે બિંદુને સ્પર્શકનું તે વર્તુળ સાથેનું સ્પર્શ બિંદુ કહેવાશે. આપણે પહેલા ઉદાહરણમાં જોયું કે જ્યારે બિસ્કિટ આપણે નીચે નીચે લઈ જઈ રહ્યા હતા ચાની સપાટી તરફ, તો સૌ પ્રથમ તે ફક્ત સપાટીરૂપ રેખાને એક જ બિંદુએ સ્પર્શ કરે છે. આપણે વધારે ડૂબોડીએ ત્યારે બે બિંદુએ સ્પર્શ કરતું હતું તે આપણે જોયું. તો જ્યારે ફક્ત એક જ બિંદુએ સ્પર્શ કરે છે ને ત્યારે આપણે એમ કહી શકીએ કે ચાની સપાટીરૂપ જે રેખા છે તે બિસ્કિટરૂપ વર્તુળનો સ્પર્શક છે. ત્યારે આપણે સપાટીને સ્પર્શક કહીશું, અને જે એક બિંદુએ તે છેદતું હતું તે બિંદુને સ્પર્શ બિંદુ કહીશું. સમજાયું મિત્રો? અને જ્યારે આપણે વધારે ડૂબોડશું એ બિસ્કિટને તો હવે તે રેખા બિસ્કિટને બે બિંદુઓ પર સ્પર્શી રહી છે, તો હવે તે રેખા તે બિસ્કિટરૂપ વર્તુળની છેદિકા બની જશે. તો સ્પર્શક એટલે એક જ બિંદુ પર સ્પર્શે, જ્યારે છેદિકા બે બિંદુ પર સ્પર્શે. હવે આપણે આ જ વસ્તુને એક બીજા નજરિયાથી જોઈએ. તમે ગણની ભાષા તો જાણતા જ હશો. તો ચાલો આપણે એક ગણ એવો લઈએ જેની અંદર વર્તુળ સીના બધા જ બિંદુઓ છે. તો આ ગણની અંદર શું હશે? વર્તુળ સીમાં જેટલા પણ બિંદુઓ છે ને તે દરેક બિંદુ આ ગણની અંદર હશે. અને હવે આપણે એક રેખા લઈએ, રેખા એ, અને ગણ એ આપણે એક એવો બનાવીએ જેની અંદર રેખા એના દરેક બિંદુઓ છે. તો મિત્રો મને એક વસ્તુ કહો, એ છેદ સી આ શું હશે? ખાલી ગણ હશે. કેમ? કારણ કે એ અને સી વચ્ચે એક પણ સમાન બિંદુ નથી. તો આપણે જો આ બંને ગણનો છેદ કરશું તો આપણને મળશે એક ખાલી ગણ. હવે ચાલો આપણે એક બીજી રેખા દોરીએ. આ રેખા ફક્ત એક જ બિંદુ પર વર્તુળને સ્પર્શ કરે છે. તો આપણે તો જાણ્યું કે આ જે રેખા છે ત્યાં વર્તુળની સ્પર્શક છે, ત્યાં વર્તુળનો સ્પર્શક છે. તો હવે આપણે જો આનો પણ એક ગણ બનાવીએ જેને ગણ બી કહીએ, તો બી છેદ સી શું હશે મિત્રો? ફક્ત એક જ બિંદુ, બિંદુ પી. તે માટે આપણે બી છેદ સી ને એકાકી ગણ કહીએ, એકાકી ગણ કહીશું. અને પી કે જે બંને ગણની અંદર સમાન છે, સમાન બિંદુ છે, તે સ્પર્શ બિંદુ કહેવાશે.
અને હવે આપણે એક એવી રેખાઓ દોરીએ કે જે વર્તુળની અંદર બાજુ છે. તો હવે રેખા ડી, જેમ કે એનું પણ જો આપણે ગણ બનાવીએ તો ડી છેદ સી, એની એ એની અંદર આપણી પાસે બે બિંદુ આવશે, એક નહીં. તો ડી એ છેદિકા છે. હજી એક નજરિયાથી આપણે જોઈએ તો એક બિંદુ પી લઈએ આપણે વર્તુળની ઉપર, અને એની ઉપરથી પસાર થતી આપણે અલગ અલગ રેખાઓ બનાવીએ. એક રેખા એલ વન છે જે છેદિકા છે, પાછી એક આપણે રેખા એલ ટુ બનાવી, તે પણ છેદિકા છે, અને આપણે જોઈ શકીએ કે પી ક્યુ વન જે અંતર છે અને પી ક્યુ ટુ જે અંતર છે એમાંથી પી ક્યુ વન મોટું છે, પી ક્યુ ટુ નાનું થઈ ગયું. આપણે એક ત્રીજી લઈ રેખા બનાવીએ. તમે જોઈ શકો છો કે આજે ક્યુ વન, ક્યુ ટુ, ક્યુ થ્રી આ જે બધા બિંદુઓ છે ને એ ધીમે ધીમે પીની નજીક આવી રહ્યા છે. ક્યુ થ્રી સૌથી નજીક છે પીના. તો હવે આપણે એક એવી અવસ્થામાં રેખાઓને લઈ આવીએ કે તે ફક્ત એક જ બિંદુ પર વર્તુળને છેદે છે, બીજું કોઈ બિંદુ બની જ નથી રહ્યો. તો આ છેદિકાની આ જે એક અવસ્થા છે તેને આપણે સ્પર્શક કહીએ છીએ. તો વર્તુળનો સ્પર્શક વર્તુળની છેદિકાનું એક વિશિષ્ટ સ્થિતિ છે. તો આપણે ચલો હવે સ્પર્શકનો પ્રમેય પહેલો જાણીએ. પ્રમેય એમ કહે છે કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય છે. આપણે આ વર્તુળ લીધો કે જેનું કેન્દ્ર છે બિંદુ ઓ, અને સ્પર્શક એલ નો સ્પર્શ બિંદુ છે એ. તો આ એ માંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે ત્રિજ્યા ઓ એ રેખા એલ ને લંબ હશે, એ આપણે સાબિત કરવું છે. તો આ સાબિત કરતા પહેલા આપણે એક નાનું વિધાન યાદ કરી લઈએ. આ એક બિંદુ પી છે, મારે એ જાણવું છે કે આ બિંદુ પી વર્તુળની અંદર છે, વર્તુળ ઉપર છે કે વર્તુળની બહાર છે. તો કેવી રીતના જાણીશ મિત્રો? એક સરળ વાત છે, આ કેન્દ્ર બિંદુથી બિંદુ પી ને જોડતો એક રેખાખંડ બનાવીશ. તો આ જે લંબાઈ છે ઓપી, જો આ લંબાઈ ઓપી ત્રિજ્યા કરતા નાની હોય તો હું એમ કહી શકું કે પી વર્તુળની અંદર છે. જો ઓપી ત્રિજ્યા કરતા મોટું હોય તો એમ કહી શકાય કે બિંદુ પી વર્તુળની બહાર છે, અને જો ઓપી ત્રિજ્યા જેટલું હોય તો તે વર્તુળની ઉપર છે. એકદમ સરળ વાત છે. હવે આ જ વિધાન વાપરીને મારે આની સાબિતી કરવી છે. મારે એક બિંદુ પી લેવો છે, ધ્યાનથી સાંભળજો. આ બિંદુ પી કેવો છે? આ બિંદુ પી રેખા એલની ઉપર જ હોવો જોઈએ, અને આ બિંદુ પી અને બિંદુ એ સમાન બિંદુઓ નથી. એટલે કે બિંદુ એ અલગ છે, બિંદુ પી અલગ છે. તો મારે કેવો બિંદુ પી લેવો છે? તો મારે એક કહું મિત્રો કે આ બિંદુ પી ક્યાં હોઈ શકે? શું આ વર્તુળની અંદર હોઈ શકે? એનું હું આ આવો બિંદુ પી બનાવી શકું? જો આ વર્તુળની અંદર હશે ને, અને હું એમ પણ કહું છું કે રેખા એલ આ બિંદુથી પસાર થાય છે, તો મારે એક આવી કોઈ રેખા બનાવવી પડશે. અને આ તો સ્પર્શક છે જ નહીં, આ તો છેદિકા કહેવાશે. તો એક સાફ વાત છે કે બિંદુ પી વર્તુળની અંદર ના હોઈ શકે. વર્તુળની ઉપર જો હોય બિંદુ પી અને રેખા એલની ઉપર પણ હોય તો તે તો સ્પર્શ બિંદુ થઈ ગયો. પણ હું તો ચોખ્ખી વાત કહું છું કે સ્પર્શ બિંદુ જે એ છે અને બિંદુ પી આ બંને સમાન નથી. તો આપણી પાસે એક જ ઉપાય બચ્યો છે હવે, કે આ બિંદુ પી જે છે ને તે વર્તુળની બહાર જ હશે, ના વર્તુળની અંદર હોય ના વર્તુળની ઉપર હોય, વર્તુળની બહાર જ હશે. તો મેં એક આવો બિંદુ પી લીધો અને તેને કેન્દ્રથી જોડી દીધો. તો આ જે ઓપી લંબ રેખા છે તેને બારે આપણે શું કહી શકીએ મિત્રો? આ ઓપી આપણે ચોખ્ખું દેખાય છે કે ઓપી હંમેશા ત્રિજ્યા એટલે કે ઓ એ કરતા લાંબુ છે, એ તો આપણે જાણી જ લીધું. કોઈ પણ બિંદુ જો વર્તુળની બહાર હોય તો ત્રિજ્યા કરતા લાંબુ જ હોય તે રેખાની લંબાઈ. તો હવે આપણે ચોખ્ખું ચોખ્ખું જોઈ શકીએ કે બીજા બધા જ બિંદુઓ રેખા એલના એ વર્તુળની બહાર છે, એટલે કે બીજા બધા બિંદુઓનું અંતર કેન્દ્રથી ઓ એ કરતા વધારે લાંબુ હશે. તે માટે ઓ એ રેખા એલનું કેન્દ્રથી લઘુત્તમ અંતર છે. જુઓ, આપણે એક રેખા લીધી, આ એક બિંદુ મેં બનાવ્યો, તો આ બિંદુથી આ રેખાની ઉપર હું ઘણા બધા રેખાખંડ બનાવી શકું છું, ઘણા બધા, મારે જેટલા બનાવો એટલા બનાવી શકું. પણ આ બધા રેખાખંડમાંથી સૌથી નાનામાં નાનો રેખાખંડ, નાનામાં નાની લંબાઈનો રેખાખંડ જો જોઈતો હોય ને મારે,
તો એ એવો જ રેખાખંડ હોય કે જે આ રેખાને લંબ હશે. આ આપણે પહેલાં પણ જાણેલું છે. તો આ જ વિધાન જો હું અહીંયા વાપરું તો ઓ એ આ સૌથી નાનામાં નાની લંબાઈ છે રેખા એલને કેન્દ્રથી. તો તે માટે ઓ એને લંબ જ હોવું પડે. આ વસ્તુ સમજાય છે મિત્રો? એટલે આપણે સાબિત કરી દીધું કે કેન્દ્ર ઓથી જે આપણે ત્રિજ્યા બનાવશું તે રેખા એલને લંબ હશે. ચાલો મિત્રો, હવે આપણે પ્રમેય બે તરફ આગળ વધીએ. પ્રમેય બે એમ કે છે, જો વર્તુળના સમતલમાં આવેલી કોઈ રેખા વર્તુળની કોઈ ત્રિજ્યાને તેના વર્તુળ પરના જ અંત્યબિંદુએ લંબ હોય તો આ રેખા વર્તુળનો સ્પર્શક છે. આપણે જોઈ રહ્યા છે કે બિંદુ ઓ વર્તુળનો કેન્દ્ર બિંદુ છે અને ઓ એ ત્રિજ્યા છે. ઓ એ ત્રિજ્યાનો અંત્યબિંદુ એ છે બિંદુ એ. હવે આપણને એક રેખા એલ આપવામાં આવી છે કે જે બિંદુ એ પરથી પસાર થાય છે, અને આપણે એમ પણ કહ્યું છે કે ઓ એ રેખા એલને લંબ છે. આપણે સાબિત એમ કરવાનું છે કે રેખા એલ આ વર્તુળનો સ્પર્શક છે. આ સાબિતી માટે આપણે પહેલા એક એવા સિદ્ધાંતનું પુનરાવર્તન કરી લઈએ કે જે આપણે પહેલા ભણી ચૂક્યા છે. આ તમે જોઈ શકો છો કે આપણને એક રેખા એલ આપવામાં આવી છે અને એક બિંદુ પી છે આપણા પાસે. આ બિંદુ પી પરથી હું રેખા એલ પર કેટલા રેખાખંડ દોરી શકું મિત્રો? અસંખ્ય, બરાબર. મારે જેટલા રેખાખંડ દોરવા એટલા દોરી શકું, પણ આ દરેક રેખાખંડની લંબાઈ કંઈ અલગ અલગ હશે. આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ 2 આની અંદર આપણને સૌથી નાનામાં નાનો દેખાય છે, રેખાખંડ 1 એ મોટો છે, અને રેખાખંડ 3 આપણને સૌથી મોટો દેખાય છે, બરાબર. હવે આ બધા જ રેખાખંડમાંથી સૌથી નાનામાં નાનો રેખાખંડ કયો હશે? તો એના માટે આપણે શીખ્યા હતા કે જે રેખાખંડ રેખા L ને લંબ હોય ને એ રેખાખંડની લંબાઈ સૌથી નાનામાં નાની હશે. એટલે કે બિંદુ P પરથી હું એક એવો રેખાખંડ દોરું કે જે રેખા L ને લંબ હોય તો આ રેખાખંડની લંબાઈ સૌથી નાનામાં નાની હશે. એટલે કે અહીંયા રેખાખંડ 2 એની લંબાઈ સૌથી નાનામાં નાની છે. બસ આ જ આપણે સિદ્ધાંતને વાપરીએ. અહીંયા આપણને ઓ એ જે આપવામાં આવ્યું છે, ઓ એ કહ્યું છે કે રેખા એલ ને લંબ છે, તે માટે ઓ એની લંબાઈ સૌથી નાનામાં નાની હોવી જોઈએ. બિંદુ ઓ પરથી જે હું અનેક રેખાખંડ બનાવું એમાંથી સૌથી નાનામાં નાનો રેખાખંડ છે ઓ એ. તો હવે હું એક બિંદુ પી જે મેં લીધો છે કે જે રેખા એલની ઉપર છે, તો ઓ પી હંમેશા ઓ એ કરતા મોટો થશે, બરાબર, કારણ કે ઓ એ લંબ છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે ઓ એ તો ત્રિજ્યાની લંબાઈનો છે, તો તે માટે આપણે એમ કહી શકીએ કે ઓ પી ત્રિજ્યા કરતા વધારે લાંબો છે. અને આપણે થોડી જ વાર પહેલાં એમ શીખ્યા હતા કે જો કેન્દ્ર બિંદુથી આપણે કોઈ પણ બિંદુને જોડીએ અને રેખાખંડની લંબાઈ ત્રિજ્યા કરતા મોટી હોય તો એ રેખાખંડ વર્તુળની બહાર જ હશે, બરાબર. તો પી બિંદુ વર્તુળની બહાર જ છે એમ આપણે સાબિત કર્યું. અને આ જ રીતે આપણે કોઈ પણ બિંદુ રેખા એલ ઉપર લઈશું ને તો તે દરેક બિંદુ વર્તુળની બહાર છે એ આપણે સાબિત કરી શકશું. તો તે માટે આપણને એક સમજાય છે એ વસ્તુ કે ફક્ત બિંદુ એ જ વર્તુળ પર છે અને બીજા બધા બિંદુ રેખા એલના વર્તુળની બહાર છે. તે માટે રેખા એલ આ વર્તુળનો સ્પર્શક થઈ ગયો. તો હવે આપણે એક નાનો દાખલો કરી લઈએ આની ઉપર. આપણને ઓ એ ની લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર, ઓ પી ની લંબાઈ કીધી છે 5 સેન્ટીમીટર. તો મિત્રો, આપણે એ પી ની લંબાઈ કેવી રીતના કાઢી શકશું? જો આપણને કહ્યું છે કે ઓ એ લંબ છે, રેખા એલ ને લંબ છે, બરાબર. તો તે માટે આપણે એક સાદું પાયથાગોરસનો સિદ્ધાંત વાપરી શકીએ. ઓ એ સ્ક્વેર નો સરવાળો એ પી સ્ક્વેર જોડે કરતા આપણને શું મળશે? ઓ પી સ્ક્વેર. તો એ પી સ્ક્વેર શું હશે? ઓ પી સ્ક્વેર માઇનસ ઓ એ સ્ક્વેર, બરાબર. ઓ પી સ્ક્વેર કેટલું છે મિત્રો? 25. ઓ એ સ્ક્વેર છે 9. તો એ પી સ્ક્વેર આપણને કેટલું મળશે? 25માંથી 9ને બાદ કરતા 16 મળશે. એ પી સ્ક્વેર 16 છે, તો એ પી શું મળ્યું આપણને? 4 સેન્ટીમીટર. આવા બીજા દાખલાઓ પણ આપણે આવતા વિડીયોમાં કરશું. અહીંયા આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. આ વિડીયોનો સારાંશ શું છે? આપણે આ વિડીયોમાં વર્તુળના સ્પર્શકની સંકલ્પના કરી. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આપણો પ્રમેય એક આપણે સાબિત કર્યો. વર્તુળની ત્રિજ્યાને તેના વર્તુળ પરના બિંદુએ તે જ સમતલમાં દોરેલી લંબ રેખા તે વર્તુળનો સ્પર્શક છે.
આ પ્રમેય બે આપણે સાબિત કર્યો. અને આ છેલ્લું જે વાક્ય છે, વર્તુળ પરના દરેક બિંદુએ વર્તુળને અનન્ય સ્પર્શક દોરી શકાય. આ મેં ચોખ્ખી રીતે આ વાક્ય કહ્યું નથી, પણ મેં આ એક દાખલામાં આને નાખી દીધું હતું. આપણે કેલો દાખલો જે જોયો, એક કલ્પના એવી જોઈ કે આ વર્તુળ છે મારો, હું એક બિંદુ લઉં છું પી, અને આ બિંદુ પરથી હું અલગ અલગ રેખાઓ દોરી શકું. તો આ બધી રેખાઓ આપણે જોઈ, આ બધી રેખાઓ હતી છેદિકાઓ, અને આ છેદિકાની ખાસ જે સ્થિતિ હતી કે જે ફક્ત બિંદુ પી માંથી જ પસાર થાય. તો આવી જે એક રેખા હતી એલ, તેને આપણે સ્પર્શક કહ્યું. તો આ વસ્તુ આપણે વર્તુળ પરના દરેક બિંદુ માટે કહી શકીએ. આ જ કલ્પના આપણે દરેક બિંદુ માટે કરીએ તો દરેક બિંદુએ આપણને એક અનન્ય સ્પર્શક મળી આવે. તો આ વાત પણ ચોખ્ખી જ છે કે વર્તુળ પરના દરેક બિંદુએ વર્તુળને અનન્ય સ્પર્શક દોરી શકાય. તો આ બધું આપણે આ વિડીયોમાં જાણ્યું. આવતા વિડીયોમાં આપણે આ જ સ્પર્શકની સમજણ આગળ વધારીશું. આભાર.